अमदावाद शहरना नारोल विस्तारमां पीवाना पाणी अने रोगचाळाथी लोको त्रस्त छे। नारोल कोटनी पाछळना विस्तारमां आवेली अनेक सोसायटीमां पीवानुं पाणी गंदु आवतुं होवाना कारणे आ विस्तारमां झाडा उल्टीना केस वध्या छे। ठेर ठेर गंदकी अने गटर उभरावाने कारणे मच्छरजन्य रोगचाळो वखरो छे। स्थानिकोनो आक्षेप छे कि कोर्पोरेशनना अधिकारीओ रजूआत नथी सांभळता। सांभळो शुं कहि रह्या छे स्थानिको। सवारे चालू करे એટલે મોટર એકદમ કાળું પાણી આવે છે અને પાણીમાં એટલી ગંદી વાસ આવે ને સવારે આપણે પી ના શકીએ। છોકરાઓને પીવડાવે કે રીતે, કેમ કે બહારથી બોટલ લાવી 20-40 રૂપિયાની એક બોટલ આવે છે, હવે રોજ લાવી પડે છે, મહિને 800-900 રૂપિયા પાણીમાં જાય અને પાણી ચાલુ કરીએ ઘરમાં આખા ઘરમાં વાસ મારે છે, એટલું ગંદુ પાણી આવે છે અને છોકરા શું અમે નાવાનું પણ નથી, શરીર ઉપર બીમારી થઈ જાય છે એવું પાણી આવે છે। 4 મહિનાથી પીવાના પાણી બાટલા લઈએ સાહેબ, ને ગંદુ પાણી આવે, ગટર નું મિક્સ ના તાવ, ઘરે ઘરે તાવ, કઈ ખાંસી એવું થાય। મેં ઘણી વખત રજૂઆત કરી આપણે એસ્ટેટ ખાતા ઇજનેર ખાતામાં, ગટર નું બી કામ ખોરંબે ચડ્યું છે આ લોકોનું, આ લોકો કોઈ કામ પૂરું કરતા નથી। એસ્ટેટ વાળા કે છે કે ભાઈ અમે લેખિતમાં અમને મળ્યું નથી, ઇજનેર વાળા કે અમે લેખિતમાં આપી દીધું છે, બધી આડેધડ પાઇપો ઉતરી છે પણ આ લોકો કોઈ કઈ કરવા તૈયાર જ નથી। આ તરફ મેયરનું કહેવું છે કે નારોલ અને લાંભાની પાછળના વિસ્તારો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યાં ગટર અને પીવાના પાણીની લાઇનનું કામ ચાલુ છે। નારોલ રામલનો પાછળનો જે વિસ્તાર નવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવવામાં આવ્યો એના માટે પાણીની લાઇનથી લઈને ગટરની લાઇન તમામ કામો માટેના તમામ પ્રયત્નો ચાલુ છે અને ટૂંક સમયમાં એનું આપણે